નમસ્તે બાળ મિત્રો, વિષય અંગ્રેજી અને આજે આપણે ભણવાનું છે 1 થી 20 ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તેની સાથે સાથે હું તમને ગુજરાતીમાં પણ કઈ રીતે થાય એ હું શીખવાડીશ. તો આપણે જો પહેલો પીરિયડ તો એનો શું સંજ્ઞા પહેલી અને બીજી એબીસીડી એની સહી બી સમજાવું હોય તમને પહેલી બીજી એબીસીડી એની સાથે સાથે મેં શું તમને સમજાવ્યું હતું કે પહેલી સામે બીજી લખાય કે બીજી સામે પહેલી કેમ લખાય, જોડકા જોડવાનું કે તો કઈ રીતે કરાય, એ બધું આપણે શીખી ગયા છીએ. પછી જ્યારે બીજો પીરિયડ હતો ત્યારે મેં તમને શું શીખવાડ્યું, સ્મોલ લેટર્સ અને કેપિટલ લેટર્સ શીખવાડ્યું હતું ને. કેપિટલ એટલે મોટા અને સ્મોલ એટલે નાના. સાથે સાથે સ્વર અને વ્યંજનની પણ મેં તમને ઓળખ આપી હતી કે કુલ લેટર્સ કેટલા છે આપણા 26 અને સ્વરો કેટલા છે એમાંથી 5 અને બાકીના જે 21 છે એ શું છે વ્યંજન. ઓકે, તો આજે આપણે સમજવાનું છે 1 થી 20 ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો હવે અહીંયા તમે જુઓ કે પહેલા આપણે બોલી લઈએ 1 થી 20 બોલી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10, પછી 11 12 13 14 15 16 17 18 19 અને 20. સમજાઈ ગયું? હવે આપણે સ્પેલિંગ બોલતા જશું, સાથે સાથે એનો ઉચ્ચાર બોલતા જશું અને એનો અર્થ પણ બોલતા જશું. ગુજરાતીમાં તો 1 થી 20 કે 1 થી 100 જે બધા હોય એ બધું તમને આવડતું હોય, પણ અહીંયા મેં શું કરવા સાથે સાથે લખેલું છે કે તમને ખબર પડે કે ઇંગ્લિશમાં વન આમ થાય તો એની સામે ગુજરાતીમાં આમ આવી ગયો હોય. ઇંગ્લિશમાં 2 તો એને ગુજરાતીમાં 2 એ આવી રીતે લખાય. ઇંગ્લિશમાં કહેવાય 3 તો એને ગુજરાતીમાં આવી રીતે 3 લખાય. એટલે બંને મેં સાથે સાથે લખેલું છે જેથી તમને સમજવામાં સરળતા પડે. તો અહીંયા જુઓ O-N-E વન એટલે એક, તો એ ઇંગ્લિશમાં કેમ લખાય વન આવી રીતે અને ગુજરાતીમાં આમ કરાય એકલો. પછી છે T-W-O ટુ એટલે બે, ઇંગ્લિશમાં આ રીતે ટુ લખાય અને ગુજરાતીમાં બે. પછી છે T-H-R-E થ્રી એટલે ત્રણ. પછી છે F O U R ફોર એટલે ચાર. પછી છે F I V E ફાઈવ એટલે પાંચ. પછી છે S I X સિક્સ એટલે છ. પછી S E V E N સેવન એટલે સાત. પછી E I G A T eight એટલે આઠ. પછી N I N E nine એટલે નવ. પછી છેલ્લું છે T E N ten એટલે દસ. તો આ હતા 1 થી 10 ના સ્પેલિંગ. તો હજી આપણે એકવાર 1 થી 10 ના સ્પેલિંગ જોઈ લઈએ, પછી આપણે 11 થી 20 ના સ્પેલિંગ જોશું. તો હવે અહીંયા જુઓ શું છે. O N E વન એટલે એક, T W O ટુ એટલે બે, T H R W E થ્રી એટલે ત્રણ. પછી છે F O U R ફોર એટલે ચાર.
તો જો four એટલે ચાર
7 એટલે 7 8 એટલે 8 9 એટલે 9 10 એટલે 10 ઓકે બાકી કેમ સમજાઈ ગયું હવે આપણે 11 થી 20 માં પણ એ જ રીતે કરીએ કે ઉચ્ચારની સાથે સાથે અર્થ બોલીએ શું છે 11 એટલે 11 12 એટલે 12 13 એટલે 13 14 એટલે 14 15 એટલે 15 16 એટલે 16 17 એટલે 17 18 એટલે 18 19 એટલે 19 અને 20 એટલે 20 ઓકે બાળકો હવે તમને 1 થી 20 ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આવડી ગયા હશે અને તેની સાથે સાથે અંકમાં કેમ લખાય અને ગુજરાતીમાં કેમ લખાય એ પણ તમને આવડી ગયું હશે તો હવે તમારે જે આજનું હોમવર્ક છે એમાં શું કરવાનું છે કે આ 1 થી 20 ના સ્પેલિંગ તમારે એકવાર લખવાના છે અને પાટા કરવાના છે એટલે બોલી બોલીને લખજો હોમવર્કમાં એટલે તમારે વાંધો આવે નહીં જોઈ લો